હવે આગળ વાત કરીએ તો ડૉક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ કહેવતને સાર્થક કરતા પાલનપુરનું એપલ આઈસીયુ ડૉક્ટરની ટીમ. કોરોના મહામારીમાં ડૉક્ટરોએ સાબિત કરી નાખ્યું હતું કે તેઓ ભગવાનનું બીજું રૂપ જ હોય છે, અને અવારનવાર આપણે હજુ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા જોવા મળતા હોય છે. તેવામાં તાજેતરમાં જ આવો કિસ્સો પાલનપુરની એપલ આઈસીયુમાં જોવા મળ્યો છે. રાજસ્થાનના રેવદનમાં મદીનાબેન નામની મહિલા ગર્ભવતી હતી અને તેઓએ આ વખતે 5મી વાર સંતાનને જન્મ આપવાના હતા, માટે તેઓ રેવદર રાજસ્થાનની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી માટે પહોંચ્યા હતા. ત્યાં તેમને ડિલિવરી થતાં તેમને 5મી વાર બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે મહિલાની તબિયત લથડી હતી. તેમને ડિલિવરી પછી લોહી વધુ પ્રમાણમાં વહી ગયું હતું, જેનાથી મહિલાની તબિયત વધુ બગડતા રેવદરના ડૉક્ટરોએ છેલ્લે હાથ ઊંચા કરી લીધા અને દર્દીને ડીસા લઈ જવાનું જણાવી દીધું હતું. મહિલાના સગા સંબંધીએ સિરિયસ મહિલાને પાલનપુર અને મહેસાણા લઈ ગયા, પરંતુ પાલનપુર અને મહેસાણામાં બધા ડૉક્ટરોએ મહિલા દર્દનો કેસ હાથમાં ન લેતા અને તેમને આ મહિલા દર્દી માત્ર 1-2 કલાક જીવશે એવું પણ કહી દીધેલ હતું. જ્યારે મહિલા દર્દીના સંબંધીઓ પાલનપુરમાં નવી બનેલ એપલ આઈસીયુમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટર સૈજાદા સુમરા તેમજ શકીલભાઈ અને તેમની ટીમ સામે એક જોખમ હતું અને ડૉક્ટર સૈજાદ અને 5 માસૂમ બાળકીઓની માતાને લઈને આવી પહોંચ્યા હતા. એપલ આઈસીયુના ડૉક્ટર સૈજાદભાઈએ તેમને જોતા જ તરત જ આઈસીયુમાં દાખલ કરી લીધા હતા. લોહી વધુ પ્રમાણમાં વહી જવાના કારણે મહિલાને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. છતાં પણ ડૉક્ટર સૈજાદભાઈ અને શકીલભાઈએ હિંમત બતાવીને તેમની સારવાર શરૂ કરી દીધી હતી. લોહીની 23 બોટલ ચડાવી ને 1 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખીને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાના સગા સંબંધીના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ મહિલાને પાલનપુર લઈને આવ્યા ત્યારે મહિલાની તબિયત જોતાં તેમને લાગતું ન હતું કે તેઓ મહિલાને ફરી સહી સલામત ઘરે લઈ જશે. છતાં પણ સૈજાદભાઈએ હિંમત હાર્યા વગર મહિલાનો જીવ બચાવ્યો હતો. સુકરાણા વસ્યા, જડેશ ટીવી, અમીરગઢ. રાજસ્થાન હોસ્પિટલમાં ગયા હતા, ડિલિવરી તો કરા દી થી નોર્મલ, ફિર બાદ મેં ઉસકી હાલત બહુત ગંભીર હો ગઈ થી, ઉસને 3 બાર ટેકે લી ઓર 3 બાર તોડે, ફિર આજે ઉસકી હાલત બહુત બિગડ ગઈ થી, બહુત ગંભીર હાલત હો ગઈ થી. ઉસને મના બોલ દિયા કે આગે લેકે જાઓ દિશા, આમ દિશા લેકે નહીં અહીંયા પાલનપુર લેકે આવે. ફિર બાદ મેં ડોક્ટર ને મના કર દિયા થા, કેસ બહુત બિગડ ગયા થા, ગંભીર હાલત બહુત હો ગઈ થી ઉસકી, બિચારી મરતે મરતે બસ ગઈ. ડોક્ટર ને બોલા કે અભી નહીં હમ જલેંગે, આગે લેકે જાઓ મસાણા. તભી ડોક્ટર સે સગા ને ડોક્ટર કો 10 ડોક્ટર કો બુલાયા, 2 ડોક્ટર તો આકે ચેક કરકે વાપિસ ચલે ગયે. મને બોલ દિયા થા કે હમ કે સાથ મે નહીં લેંગે. ફિર બાદ મેં દૂસરે ડોક્ટર આયે, ઉસને ઇલાજ કિયા, પર બોલે કે દેખે અલ્લાહ કે ભરોસે ઓપરેશન કર દેતે હૈ, આપકો શિક્ષિત હો જાયેગા. ફિર બાદ મેં ઉસને ઓપરેશન કિયા, ટ્રીટમેન્ટ ચલે ગયા, કુદા ભી લગ ગયા, મારી બચ્ચી સહી સલામત હૈ. અભી એપલ આઈસીયુ 7 દિન હો ગયે હમારે કો, હમ યહાં એડમિટ હૈ. અબ ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ,
શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ ટ્રસ્ટ સેન્ટર નો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ ટ્રસ્ટ સેન્ટર. સ્થળ શિવ પેલેસ ટ્રસ્ટ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.